નમસ્તે બાળ મિત્રો ધોરણ પાંચ વિષય આસપાસ જેમાં આજે આપણે પાઠ ઓગણીસ ભણીશું બીજ કહે છે ખેડૂતની વાર્તા જેમાં આજે આપણે ભાગ ત્રણ ભણીશું તો બાળ મિત્રો ભાગ એકમાં અને આપણે બે માં ઘણું બધું શીખ્યા હવે આજે આપણે ભાગ ત્રણ જોઈએ તો કે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો તમે પણ વાંચો તો આપણે ભાસ્કરભાઈની વાડી એના વિશે જોઈએ તો કે અમે દૂરથી નાળિયેરીના ઝાડ જોયા બાપરે એક નારિયેરીના ઝાડ પર કેટલા બધા નારિયેર અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર અને દવા વાપરતા હશે પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા બધી જમીન પર સુકાયેલા પાંદડા જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું કેટલાક છોડની ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે ક્યાંક ક્યાંક તો રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા આવું કેમ થયું હશે ત્યારે ભાસ્કરભાઈએ કહ્યું કે આ કોટનનો છોડ છે તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી તેમની ફળદ્રુપ છે કારણ કે લીલા તથા ઘાસ તેને જમીનમાં ભળી જવાથી જમીન ખૂબ સારી બને છે અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા હતા ભાસ્કરભાઈએ જણાવ્યું કે અળસિયા જમીનને અંદરથી ખોદે છે તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે અને તેના કારણે જમીન કેવી બને છે તો કે જમીન પોચી બને છે તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે પ્રવીને શહેરમાં રહેતા પોતાના કાકા વિશે કહ્યું કે તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસ્યા રાખ્યા છે રસોડામાં વધેલો ખોરાક શાકભાજી અને ફળોની છાલ પાંદડા વગર તે ખાડામાં વગેરે બધું ખાડામાં નાખે છે અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે તે ખાતર બીજા છોડવાઓને પણ આપવામાં આવે છે જેથી તેમનો વિકાસ કેવો થાય તો કે સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી અને આ જ ખાતર બની જાય છે અને તે બધા છોડમાં નાખે છે જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા કેવા સ્વાદિષ્ટ ફળો હતા ખરેખર એક અલગ પ્રકારની જ ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી હતી હવે ત્યાર પછી આપણને કહે છે કે બાજરીના બીજની સફર ખેતરથી તે થાળી સુધી તો કે બાજરીનો બીજ કેવી રીતે ઉગાડવામાં આવે છે ને પછી બાજરીનો બીજ ઉગીને પછી એમાંથી રોટલા એટલે કે થાળી સુધી કેવી રીતે પહોંચે છે તે આપણે ચિત્ર દ્વારા જોઈએ તો કે ચિત્રને જોવાના છે અને દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે અહીંયા કહેવાનું છે તો અહીંયા આપણને ચિત્ર પણ આપેલા છે હવે ચિત્ર એકમાં બાજરીના ડુંડા ખાંડમાં રાખ્યા છે જો તમને ચિત્ર એકમાં આપેલું છે કે ચિત્ર એકની અંદર જે બાજરીના ડુંડા છે એ ખાંડણીની અંદર રાખવામાં આવ્યા છે તેને સાંભેલા વડે ખાંડવામાં આવે છે પછી તેને સાંભેલા વડે ખાંડવામાં આવે છે જેનાથી એમાંથી ડુંડા છે એ અલગ પડી જાય અને દાણા પણ અલગ પડી જાય છે અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર ત્રણમાં જોઈ શકો છો એટલે કે છે એમાંથી અલગ કરેલા દાણા છે એ ચિત્ર ત્રણમાં જોઈ શકીએ છીએ આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેસરથી કરવામાં આવે છે આજે આ કામ છે એ હવે હાથથી નથી કરતા પણ મશીનથી એટલે કે થ્રેસરથી કરવામાં આવે છે જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ ત્યાર પછી ચિત્ર એકમાં બાજરીના ડુંડા કાપવા કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે ત્યાર પછી ચિત્ર ચારમાં તમારે વિચારે એટલે કે ચક્કીમાં એટલે કે ઘંટીમાં શું થઈ રહ્યું છે ત્યાર પછી નો પ્રશ્ન કે ચિત્ર પાંચ અને છ માં કઈ પદ્ધતિથી કણક કણક એટલે આપણે લોટ બાંધીએ તે તૈયાર કરવામાં આવ્યો હશે તે આપણે આગળ જોઈએ હવે ત્યાર પછી આપણને અહીં કહે છે કે ચિત્ર એક થી નવ જોવો તો અહીં આપણને એક થી નવ ચિત્ર આપેલા છે તે જોવાના વિચારવાના અને તેના આધારે એક એક નોંધ તૈયાર કરવાની છે અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે તે આપણે આગળ જોઈએ જો અહીંયા આપણને ચિત્ર આપેલું છે એક પેલું ચિત્ર છે તો કે ડુંડામાંથી કેવી રીતે એ ડુંડામાંથી કેવી રીતે બીજ બહાર કાઢે છે પછી એને ખાંડણીયામાં ખાંડવામાં આવે છે પછી એમાંથી જે બીજ છે એ નોખા કરે છે એટલે કે બાજરોને બધું છે એ નોખું કરે છે ત્યાર પછી એને કેવી રીતે ખાંડવામાં આવે એટલે કે ખાંડણીયામાં એને ખાંડણામાં ખાંડવામાં આવે છે ત્યાર પછી એમાંથી લોટ બને છે લોટ પછી એમાં પાણી નાખીને લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી એને લૂણ એટલે કે લોટ બાંધી અને રોટલો ટીપવામાં આવે છે પછી એને તાવડી ઉપર કે ચૂલા ઉપર તાવડી રાખી અને બનાવેલો રોટલો છે એને શેકવામાં આવે છે ત્યાર પછી તે થઈ ગયેલો રોટલો છે એ થાળીમાં આવે છે તો આપણને કીધું તો કે ખેતરથી તે થાળી સુધી તો ખેતરમાં જે બીજ વાવેલું છે તો ત્યાંથી તે થાવડી થાળી ઉપર

ચિત્ર એકમાં થડ કાપમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે તો તેના જવાબમાં છે કે ચિત્ર એકમાં બાજરીના ડુંડામાંથી બાજરીને અલગ કરવા માટે થ્રેસર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી ચિત્ર પાંચ અને છ માં કઈ પ્રવૃત્તિથી કડક બાંધેલો એટલે કે લોટ તૈયાર કરવામાં આવ્યો હશે તો એના જવાબમાં છે કે ચિત્ર પાંચમાં લોટને કાછોટમાં લેવામાં આવ્યો છે અને તેમાં પાણી મેળવીને લોટ બાંધવામાં આવ્યો છે ચિત્ર છ માં બાંધેલા લોટને બતાવવામાં આવેલ છે ત્યાર પછી કે ચારણીનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો છે તો કે લોટ દળાઈ ગયા પછી લોટને ચારવા માટે ચારણીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી ચિત્ર માં શું બતાવવામાં આવેલ છે તો તેના જવાબમાં છે કે ચિત્ર માં બાંધેલા લોટમાંથી રોટલો બનાવવામાં આવેલ છે ત્યાર પછીનો પ્રશ્ન કે ચિત્ર આઠમાં શું કરવામાં આવે છે જો એમાં છે કે ચિત્ર આઠમાં રોટલાને તાવડી પર શેકવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન કે ચિત્ર નવમાં શું દેખાડેલું છે તો એના જવમાં જવાબમાં છે કે ચિત્ર નવમાં શેકેલા રોટલા થાળીમાં પીરસવામાં આવેલા છે જે ખાવા માટે તૈયાર થયેલ છે ત્યાર પછી આપણે શું શીખ્યા તો આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો છો બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખો ત્યાર પછીનો પ્રશ્ન જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય તો આપણે એનો જવાબ જોઈએ કે આપણા ખોરાકમાં ઘણા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખો તો તેનો જવાબ જોઈએ કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે પહેલાં લોકો વિવિધ અનાજોના રોટલા ખાતા હતા પરંતુ હવે મોટાભાગના લોકો ઘઉંની રોટલી જ ખાય છે મારા દાદી કહેતા હતા કે પહેલાં ઘઉંના દાણામાંથી કાંકરા જાઓ હાથેથી કાંકરા જવ હાથેથી વીણીને સાફ કરી પાણીમાં ધોઈ તડકામાં સુકવવામાં આવતા હતા પછી તેને ઘરમાં જ ઘંટીમાં હાથેથી પીસીને લોટ બનાવવામાં આવતો હતો પરંતુ આજે તો તૈયાર લોટના પેકેટ જ બજારમાંથી લાવી લોકો તેનો ઉપયોગ કરે છે અત્યારે નાના બાળકો ઘઉંના દાણાને ઓળખી પણ શકતા નથી માત્ર તેમણે પુસ્તકમાં ફોટા જ ઘઉંના દાણા જોયા હોય છે અત્યારે મોટા ભાગના લોકો નૂડલ્સ પાસ્તા બ્રેડ વગેરે વધારે પસંદ કરે છે મને લાગે છે કે થોડા વર્ષો પછી લોકો પરંપરાગતનું ભોજન બનાવવાનું પણ ભૂલી જશે જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય તો તેના જવાબમાં છે કે જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો આપણે વિવિધ પ્રકારની વસ્તુઓ ખાવા મળશે નહીં એક વસ્તુનું ઉત્પાદન થવાથી તે ખાઈ ખાઈને કંટાળી જશું વિવિધ સ્વાદના ભોજન જિંદગીની આવશ્યકતા છે એટલે જો એક વસ્તુની ખેતી થાય તો દુનિયા બે સ્વાદ થઈ જશે તો બાળ મિત્રો આજે આપણે પાઠ ઓગણી સમજ્યા આવતા વિડીયોમાં આપણે પાઠ વીસ સમજીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત